ભાવનગર પબ્લિક સ્કૂલ, ભાવનગરના ભૂલકાઓ માટે ભાવીની ભેટ ભાવનગર પબ્લિક સ્કૂલ. ભાર વગરનું ભણતર નિસ્વાર્થ ભાવે હાજી તૈયબ આબુ મેમણ ટ્રસ્ટ દ્વારા. વર્ષ 2018-2019 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભાવનગર પબ્લિક સ્કૂલની છે આ મહત્વની લાક્ષણિકતાઓ. બાળકના સર્વાંગી વિકાસ માટે સુઆયોજિત અભ્યાસક્રમ, રમવા માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, આધુનિક વર્ગખંડ, સ્વચ્છતા, નૈતિકતા, નિડરતા, મૌલિકતાના જ્યાં જીવનમાં જરૂરી પાઠ શીખવવામાં આવે છે. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપના બાળકના ભાવિ માટે ભાવનગર પબ્લિક સ્કૂલ. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નશાબંધીના કાયદાની કડકપણે અમલવારી કરાવવા માંગે છે, ત્યારે નડિયાદ બાદ હવે ભાવનગરના વર્તેજમાં પણ ટ્રક મોઢે દારૂ આવે છે અને તેનું કટિંગ પણ અહીં જ થતું હોય છે, કારણ કે માલ અહીં પકડાય છે. પરંતુ પોલીસના સુવાળા હાથમાંથી હર હંમેશની જેમ આરોપી લસરી જાય છે. ઉનાળો આવ્યો છે, ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઠેર ઠેર શેરડીના રસ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીના પરબ ઊભા કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ દેશી વિદેશી દારૂના હાટડા અને પરબ જેવી મિની બાર છાને ખૂણે ચાલે છે. તે જ બતાવે છે કે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની નશાબંધીના વિચારો સારા હશે, પરંતુ વર્ષોથી કાયદાને ઘોળીને પી જતી બાહોશ પોલીસ કાયમી વિદેશી દારૂનો જથ્થો કેટલાક અંશે પકડે છે, પરંતુ આરોપી તો પોલીસના સુવાળા હાથોમાંથી હર હંમેશની માફક આ વખતે પણ લસરી ગયા અને સમય આવે, મેચ ફિક્સ થાય પછી હાજર પણ થઈ જાય છે. જો કે ગઈકાલે વર્તેજ પોલીસ સ્ટેશનમાં 1 લાખથી વધારે રૂપિયાનો દારૂ પકડાયો તે કોનો, અગાઉ પકડાયો તે દારૂ પણ કોનો, હવે બીજો આડો અવળો કેટલો દારૂ પડ્યો છે તે પણ શંકા ઉપજાવે છે. તો ચાલો સાંભળીએ સ્થાનિક આગેવાન આ ઓડિયોમાં શું કહી રહ્યા છે. તમને ખબર હોય છાપા માર્યું તો વર્તેજમાં 300 પેટી પકડાણી, એમ તમને ખ્યાલ હોય તો. એ 300 પેટી લડી, એ 450 પેટી હતી. 150 પેટી એ લોકો પોતાની રીતે કટિંગ કરતા હતા, વેચતા હતા બહાર માર્કેટમાં. એમાં અત્યારે આરઆર સેલ ની એલસીબી બધા રેડ કીધી, એ લોકોને પકડ્યા છે સ્ટાફ ને ત્યાં. અને સ્ટાફમાં અત્યારે રંધાય છે લગભગ. આમ નામ બેઠી ઘર વાર એવું લાગે છે. તમે કઈક મીડિયામાં તમારું નામ બહુ ઊંચું છે, મેં તમારો વિડીયો જોયો હતો નોટ્સમાં, દારૂનો વિરોધ કરતો હોય તમે એવો. મોકલું નશાબંધીનો જે કાયદો હતો એ માન્ય વિજયભાઈ રૂપાણીએ ભૂતકાળમાં ન હોય ત્યારે એટલો કડકમાં કડક કાયદો બનાવ્યો છે. ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, દારૂનું વેચાણ, દારૂની હેરાફેરી કરવાવાળાને 10 વર્ષની સજા અને 5 લાખ રૂપિયાનો દંડ, જે ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી માટેની કડક અને કટિબદ્ધ નિર્ણય છે. આ દર્શાવે છે કે રાજ્યમાં કોઈપણ હિસાબે અમે દારૂ ચલાવવા માંગતા નથી. આમ તો ભાવનગરમાં વિદેશી દારૂ એસટી બસ, લક્ઝરી બસ તથા અન્ય વાહન દ્વારા રોડ માર્ગે જ આવે છે. દરિયા માર્ગે નવી રોરો ફેરીમાં નથી આવતો અને ભાવનગર વિદેશી દારૂ પહોંચે ત્યારે અન્ય કેટલાક પોલીસ સ્ટેશનો તેમજ પોલીસ ચોકીઓ આવતી હોય છે, પરંતુ તંત્રની મિલીભગત ન હોય તો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપરથી આટલો મોટો જથ્થો, જે પહેલાં નડિયાદ ત્યારબાદ ધંધુકા બોટાદ વચ્ચે કટિંગ થતો માલ, હવે વર્તેજ સુધી કટિંગ થવા કેવી રીતે પહોંચ્યો? શું આમાં તંત્રની સંડોવણી વગર આ શક્ય છે? અગાઉ પૂર્વ એસપી હસમુખ પટેલના સમયમાં પણ વિદેશી દારૂ માટે લોકોને ફાફા મારવા પડતા તેવી અમલવારી અત્યારે ન થઈ શકે? તંત્ર ધારે અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની શીખ માને તો કોઈ ફોન પર બાતમી આપવાની પણ જરૂર નથી અને આપોઆપ દારૂના હાટડા બંધ થઈ જાય. બરોબર, ઈ ખરેખર જે વહીવટ મેં તમને કીધું ને, ઈ જ વહીવટ છે. ઈ લોકો છે ને બેઠી ઘર વાળવા માંગે છે ને ખોટે ખોટું બધું આમને રંધાય છે. ઈ કઈ કોઈની બહાર કઈ રેડ પડી હોય ને એવું કઈ નથી. બરોબર, ઈ બધા પકડાઈ ગયા, સ્ટાફ બરાબર પકડાયા.
મીડિયા વાળા છે ને એ કઈક છે ને વ્યવસ્થિત ઓલું કરો ને તો પબ્લિક ની મજા આવશે. કોઈ જ્ઞામ લાગે એવું ના લખતા, પણ માતકતરી એવી રીતે લખજો કે જેથી કરીને પબ્લિક ને ખબર પડી જ જાય કે આ બધા અંદર અંદર વહીવટ કર્યો છે. બરોબર ને કમલ ભાઈ? હા ભાઈ, હા જો કે હાલ ખોડિયાર મંદિર નજીક આરઆર સેલ ટીમ દ્વારા કહેવાતી પૂર્વ બાતમીના આધારે 390 બોટલ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી લીધી છે, પરંતુ આ સ્થાનિક આગેવાનની વાત સાંભળીએ અને હકીકત કદાચ સાચી હોય તો તંત્રના સુવાળા હાથમાંથી આરોપી લસરી ગયા તેમાં કોઈ અતિશયોક્તિ નથી. હવે આ વાત પરથી સાચું કોણ, સ્થાનિક કે પોલીસ તંત્ર, તે જોવાનું રહ્યું. આપડે આરળ સેલ માં ધગદેવ ગયા હતા મેન, બરોબર, અને છ નંબર નું ક્વોટર છે વર્તે પોલીસ સ્ટેશન નું, 6 નંબર નું ક્વોટર, એમાં 22 પેટી પેટલી ક્વોટર માંથી અંદર, બરોબર. અને વર્તે પોલીસ સ્ટેશન ની અંદર આ સ્વીપ ગાડી અને ગગનદાર ગાડી બે દારૂ ભરેલી હતી. એ બે પકડી અમે શૂટિંગ ઉતરવા ગયા તો શું કેવું હારું શૂટિંગ સેવન ઓછું રકમ શૂટિંગ ઉતરેલું હતું, અંદર સ્ટેગ અને મેકડોલ બધું હતું. અમે અંદર 15 કરી ગયા હતા. ક્વાર્ટર માં ગયો દારૂ માફક દેશી વિદેશી દારૂ નું કટિંગ થતું હોય તેવું ચોક્કસ કેવું અતિશયોક્તિ નથી, કારણ કે નાટ્યાત્મક રીતે જે રીતે વિદેશી દારૂ પકડાયો છે અને તેના હાથમાંથી તેના સુવાળા હાથમાંથી આરોપીઓ જે ફરાર થઈ ગયા છે તે બતાવે છે કે પોલીસની કામગીરીમાં કંઈક શંકા છે. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર. હસાવી છે મેં દુનિયાને, રેડ્યો છું એકલો રાતે, મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા, મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. 31 માર્ચ ને શનિવાર રાત્રે 9:30 કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે દિગ્ગજ હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ પધારી રહ્યા છે. શાહબુદ્દીન રાઠોડના જલસાને માણવા માટે, એના ઊંચા સ્તરના હાસ્યને માણવા માટે અત્યારે જ ટિકિટ નોંધાવી શકો છો, જેનો નંબર છે